આજે આપણે બનાવીશું કેસર આલમંડ બેસન નાન ખટાઈ. બેસન નાન ખટાઈ બનાવવા માટે આપણે લઈશું પ્યોર ઘી, દળેલી ખાંડ છે, આ બેસન છે, આ ઘઉંનો મેંદો એટલે કે જે જૈન લોકો મેંદો વાપરે છે એ છે, અને એમાં જે ફ્લેવર આપીશું એ આલમંડ છે ચોપ કરેલા, કેસરનું મિલ્ક છે અને જાયફળનો ફ્લેવર આપીશું, અને બેકિંગ આપણે સોડા નાખીશું અંદર એને સોફ્ટ કરવા માટે. નાન કઢાઈ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું, એમાં આપણે 3/4 બાઉલ પ્યોર ઘી છે જે આપણે રૂમ ટેમ્પરેચર પર લેવાનું છે. એની અંદર આપણે બેસન લઈશું, એ પણ 3/4 બાઉલ લેવાનું છે. થ્રી ફોર્થ બાઉલ આપણે જૈન મેંદો જે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે એ લઈશું. પહેલા આપણે ડ્રાય મિક્સ કરી લઈએ. જો બેટર બહુ ઢીલું લાગે તો આપણે અંદર થોડો મેંદો કે ઘઉંનો લોટ એડ કરી શકીએ છીએ. આ મિક્સ થઈ ગયું છે, એની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા લઈશું અને 1/2 બાઉલ જેટલું ચોપ કરેલા આલમંડ છે એ લઈશું. ફરીથી મિક્સ કરીશું એને. એમાં આપણે ફ્લેવર કેસરની આપીશું, 1/2 ટીસ્પૂન જેટલું કેસરનું મિલ્ક લઈશું અને અને જાયફળને આપણે ક્રશ કરીને રાખ્યું છે એટલે 1/2 ટીસ્પૂન જેટલું જાયફળ પાવડર લઈશું. સરસ મિક્સ કરી લઈએ. આ ડ્રાય મિક્સ થઈ ગયું છે, હવે એને હાથેથી આપણે ડો બનાવીશું. હવે આપણે હાથેથી એનો ડો બનાવીશું. જો આપણે બેટર બહુ લૂઝ લાગતું હોય તો તમે 1/2 ચમચી બેસન કે ઘઉંનો લોટ એડ કરી શકો છો, અને કદાચ બેટર તમને વધારે પડતું ડ્રાય લાગે તો તમે 1/2 ટીસ્પૂન જેટલું કેસર મિલ્ક વધારે એડ કરી શકો. 1 ટીસ્પૂન જેટલું બેસન એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું ફરીથી ઘઉંનો મેંદો એડ કરીશું. આ સરસ ડ્રાય મિક્સ રેડી થઈ ગયું છે, હવે હાથેથી નાન ખટાઈના બોલ્સ બનાવીશું. હવે આપણે આનાથી નાન ખટાઈના બોલ્સ બનાવીને બેકિંગ ટ્રેમાં ડાયરેક્ટ મૂકી દઈએ. હવે આપણે નાન ખટાઈ માટે બોલ્સ રેડી કરીશું. આપણે બેકિંગ ટ્રેમાં નાન ખટાઈના બોલ્સ બનાવીને મૂક્યા છે, એની ઉપર આપણે બદામથી ગાર્નિશ કરીશું. મેળવો એનો જવાબ, ડાઉનલોડ કરો એપ શું બનાવું એપ, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સ્વાઇપ કરો, કુક કરો, હેલ્ધી રહો.